નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી હાયર સેકન્ડરી શાળાના ઓનલાઈન લેક્ચર્સમાં આપનું સ્વાગત છે. હવે આપણે ટુ બીની વાક્ય રચનાઓ કેટલીક જોતા હતા. આજે આપણે જે ટુ બીનો પ્રકાર જોવાનો છે એમાં બે બાબત, એક તો હેવ અને બીજી છે ઓક્ઝિલરી. પહેલાં તો હેવનો અર્થ યાદ કરી લઈએ. હેવ એટલે કે હોવું, કોઈની પાસે ને છે કે ની પાસે છે, એના માટે હેવ કે હેઝ બોલાય. હવે ઓક્ઝિલરી સાથે પણ ની પાસે છે કે ને જેમ બોલી શકાય, એના માટે પહેલાં તો ઓક્ઝિલરીનું થોડુંક રિવિઝન કરીએ કે આપણે ઓક્ઝિલરી કઈ જોઈ હતી. કેન, કુડ, શુડ, મસ્ટ, મે, માઇટ, વુડ આવી ઓક્ઝિલરી જોઈ હતી. એનો અર્થ એની સાથે આપણે હેવ એવો અર્થ બેસાડીને એક વાક્ય બનાવવાનું છે. જેમ કે કેન એટલે શકવું અને હેવ એટલે હોવું. તો કેન હેવ બનીને, બંને મળીને કેવો અર્થ બનાવે છે? હોઈ શકે. આપણે એવા વાક્યો બોલીએ ને છીએ ને કે મારી પાસે પૈસા હોઈ શકે, સંસ્થાને નિયમો હોવા જોઈએ, તમારી પાસે લાઇસન્સ હોવું જ જોઈએ. તો આ હોવું જોઈએ, તો હોવું એ હેવ થયું, જોઈએ એ શુડ થયું. હોવું જ જોઈએ તો જોઈએ જે મસ્ટ થયું, અને હોવું એટલે હેવ. હોઈ શકે, શકવું એટલે કેન થયું, તો વળી હોવું એટલે હેવ. એવી રીતે હોઈ શકત, અમારી પાસે પૈસા હોઈ શકત, તો હોઈ શકત, શકત એ કુડ થયું, અને હોવું એટલે હેવ ફરી વાર. એટલે આ રીતે જે ઓક્ઝિલરી છે, જોઈએ, જોઈએ જ, શક્યા, શકત, કદાચ હોય, એની સાથે હોવું શબ્દ લાગે એટલે ઓક્ઝિલરી પ્લસ હેવ એ વાક્ય રચના બને. હવે એમાં હેવની બદલે હેઝ લખવું કે હેડ કે વિલ હેવું કોઈ નિયમ નથી. આપણે ફક્ત હેવનો જ ઉપયોગ કરવાનો છે. કરતા બાદ ઓક્ઝિલરી જે લાગુ પડે છે તે, ત્યારબાદ હેવનો ઉપયોગ કરવાનો છે, ત્યાર પછી કર્મ એટલે કે શું હોઈ શકે, શું હોવું જોઈએ એનો જે જવાબ મળે એ કર્મ છે, અથવા અન્ય શબ્દ પણ કહી શકીએ એ આવશે. એટલે હમણાં આપણે એ યાદ રાખશું, ઓક્ઝિલરી પ્લસ હેવ બધી જ ઓક્ઝિલરી માટે એક સમાન વાક્ય રચના જ છે, દરેક માટે અલગ યાદ રાખવાની નથી. આપણે બધા જ પ્રકારની ઓક્ઝિલરી છે એના વાક્યો જોવાના છે. ફરીવાર એ ધ્યાનમાં રાખો, ઓક્ઝિલરીના અલગથી પણ વાક્યો છે, આપણે હેવના પણ અલગથી વાક્યો જોઈએ છીએ, અને બંને મળીને પણ આવા વાક્યો બને છે જેમાં ક્રિયાપદ નથી. ટુ બીના વાક્યોમાં આ વાક્યો લેવાનું કારણ એ છે કે આ વાક્યોમાં ક્રિયાપદની વાત નથી, કોઈ કર્મની વાત છે. ક્રિયા જે આપણે મુખ્ય ક્રિયાપદ જોયું, લખવું, રમવું, બોલવું, વાંચવું, એવા કોઈ ક્રિયાપદમાં આવવાના નથી. તેથી આ વાક્ય રચના પણ ટુ બીની વાક્ય રચનાઓમાં જ આવી જશે. હવે પહેલાં આપણે જોઈએ શુડ હેવ, અર્થ કરો. શુડ એટલે જોઈએ, હેવ એટલે હોવું. એવા વાક્યો બોલવાના છે જેમાં હોવું જોઈએ, એમાં નકાર પણ આવી શકે. આ દરેક વાક્યોમાં નોટ લગાડી દો તો નકાર બની જાય, હોવું ના જોઈએ તો શુડ નોટ હેવ થઈ જશે. તો શુડ હેવ અંગ્રેજીમાંથી ગુજરાતી કરશું ને ગુજરાતીમાંથી અંગ્રેજી. નિયમ હંમેશા યાદ રાખવાનો કે કર્તા કે કર્મ જે પહેલો શબ્દ છે એનું ભાષાંતર કરો, ત્યારબાદ પાછળથી જ ભાષાંતર કરવાનું. કે આપણી પાસે ચાવી હોવી જોઈએ, હોવું જોઈએ એટલે ફરીવાર યાદ રાખો, જોઈએ એટલે શુડ, હોવું એટલે કે હેવ. કરતા આપણે એટલે કે વી, ઓક્ઝિલરી પ્લસ હેવ એટલે કે શુડ હેવ, અને શું હોવું જોઈએ, ચાવી એટલે કે કી. વી શુડ હેવ કી, કે ઈ વાય. બીજું, તમારી પાસે જવાબ હોવો જોઈએ. હવે તમે એટલે યુ થયું. હોવું જોઈએ એટલે કે આપણે અહીં શુડ હેવ વાળા જ વાક્યો લીધા છે એટલે એ જ આવશે. યુ શુડ હેવ જવાબ એટલે કે આન્સર, યુ શુડ હેવ આન્સર, એન આન્સર પણ કહી શકાય. ત્યારબાદ દરેક પાસે મંજૂરી હોવી જોઈએ. કરતા છે અહીં દરેક, દરેક એટલે કે એવરીવન. અહીં જોવાનું, હોવું જોઈએ એટલે કે શુડ હેવ, એવરીવન શુડ હેવ, મંજૂરીને કહેવાય પરમિશન, એવરીવન શુડ હેવ પરમિશન. લોકો પાસે આશા હોવી જોઈએ, આશા એટલે હોપ, અને લોકો કરતા છે પીપલ. હોવું જોઈએ એટલે કે શુડ હેવ, પીપલ શુડ હેવ આશા એટલે કે હોપ. શાળાને પુસ્તકાલય હોવું જોઈએ, પરિવાર હોવું જોઈએ એટલે શુડ હેવ જ આવશે. કરતા શાળા, શાળા એટલે કે સ્કૂલ, ધ સ્કૂલ શુડ હેવ
पुस्तकालय એટલે કે લાઇબ્રેરી ધ સ્કૂલ શુડ હેવ લાઇબ્રેરી ત્યારબાદ હવે અંગ્રેજીનો ગુજરાતી જોઈએ યુ શુડ હેવ પેશન્સ પેશન્સ એટલે કે ધીરજ કરતા છે યુ એટલે કે તમે અને શુડ હેવ એટલે કે હોવું જોઈએ હવે ગુજરાતી કરવાનું પહેલાં કરતાનો ગુજરાતી કરીને પાછળથી તમારે ધીરજ હોવી જોઈએ ને એમ પણ બોલાય ને તમારે ધીરજ રાખવી જોઈએ ત્યારબાદ હી શુડ હેવ સમથિંગ હી એટલે તે શુડ હેવ હોવું જોઈએ સમથિંગ એક અનિશ્ચિત સર્વનામ થયું સમથિંગ એટલે કે કંઈક તમારી પાસે કંઈક હોવું જોઈએ શું હોવું જોઈએ વાત નથી કરી કંઈક હોવું જોઈએ એટલે આ એક અનિશ્ચિત સર્વનામ છે આપણે કરેલા છે આની પહેલાં શી શુડ હેવ કોપી ચલો કરતા છે શી શી એટલે તેણી હવે શુડ હેવ એટલે કે હોવું જોઈએ અને કોપી એટલે નકલ કરતાનું ગુજરાતી કરીને પાછળથી શરૂઆત કરશું તેણી પાસે નકલ હોવી જોઈએ અથવા તેણીને નકલ હોવી જોઈએ ત્યારબાદ વી શુડ હેવ બુક્સ બુક્સ એટલે પુસ્તકો વી એટલે આપણે આપણે પુસ્તકો હોવા જોઈએ હેવ એટલે ને છે કે ની પાસે છે એમ પણ બોલાય છે એટલે આમાં પાસે શબ્દ બોલીએ તો ખોટું નથી ને હોવું જોઈએ કે ની પાસે હોવું જોઈએ બંને સરખું જ છે આપણી પાસે પુસ્તકો હોવા જોઈએ હવે આ તો વાત કરી આપણે શુડ હેવ હોવું જોઈએ એમ બોલીએ ત્યારની વાત શુડનો અર્થ યાદ કરો કે એનો ઉપયોગ આપણે નૈતિક ફરજ માટે કહેતો હતો કે શુડ છે એમાં કોઈ ફરજિયાતપણાનું તત્વ નથી એમાં એવા જ વાક્યો આવશે કે કરવું સારું એમ હોવું જોઈએ ન કરીએ તો એનાથી કોઈ નુકસાન થવાનું નથી હવે આપણે વાત કરીએ મસ્ટ હેવ એકવાર મસ્ટવાળી ઓક્ઝિલરી યાદ કરીએ કે મસ્ટનો અર્થ ભલે હોવું જ જોઈએ એવો થાય તો આ જ ભારપૂર્વક બોલવાનો અર્થ એ છે કે મસ્ટમાં આપણે એવા વાક્યો બોલવાના છે હોવું જ જોઈએ કે કરવું જ જોઈએ આપણે બોલતા હતા કે જે ક્રિયા ન કરવાથી અથવા જે બાબત ન હોવાથી નુકસાન થઈ શકે કોઈ વ્યક્તિ છે ને નુકસાન થઈ શકે એનામાં ફરજિયાતપણાનું તત્વ હોય કે કરવાનું જ હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ તો આ ફરજિયાતપણાના તત્વ સાથે હોવું જ જોઈએ એવું આપણે અર્થ લેવાનો છે ને હોવું જ જોઈએ કે ની પાસે હોવું જ જોઈએ એમાં પહેલું વાક્ય જોઈએ આપણે કે રાધા પાસે માહિતી હોવી જ જોઈએ એટલે અહીં કંઈક ફરજિયાતપણાનું તત્વ છે કે આ વ્યક્તિ પાસે જો માહિતી ન હોય તો એમાં કોઈ નુકસાન થવાની શક્યતા હોય એટલા માટે કે રાધા મસ્ટ હેવ માહિતી એટલે ઇન્ફોર્મેશન ત્યારબાદ નેહા પાસે છાપું હોવું જ જોઈએ હોવું જ જોઈએ એટલે મસ્ટ હેવ જ આવશે કરતા છે નેહા નેહા મસ્ટ હેવ છાપું એટલે ન્યૂઝપેપર ત્યારબાદ જોઈએ સંસ્થાને નિયમો હોવા જ જોઈએ ફરીવાર જોઈએ મસ્ટ હેવ હવે કોઈ પણ સંસ્થા છે એ નિયમ વગર ન ચાલતી હોય એટલે એના જો નિયમ હોય એ પાડવા ફરજિયાતપણામાં રહેલા છે ફરજિયાતપણાનું તત્વ છે તેથી એમાં મસ્ટ હેવનો ઉપયોગ કરે એ યોગ્ય છે કે સંસ્થા એટલે ઇન્સ્ટિટ્યૂશન તો ઇન્સ્ટિટ્યૂશન મસ્ટ હેવ નિયમો એટલે કે રૂલ્સ તમારી પાસે ઓળખપત્ર હોવું જ જોઈએ ઓળખપત્ર એટલે આઈડેન્ટિટી કાર્ડ હવે તમે કરતા છે યુ અને હોવું જ જોઈએ એટલે મસ્ટ હેવ યુ મસ્ટ હેવ આઈડેન્ટિટી કાર્ડ તેણી પાસે ઘડિયાળ હોવી જ જોઈએ તેણી એટલે કે શી કરતા છે હોવું જ જોઈએ એટલે મસ્ટ હેવ અને ઘડિયાળ એટલે કે વોચ શી મસ્ટ હેવ વોચ હવે ત્યાર પછી અંગ્રેજીમાં જોઈએ આપણે વાક્યો કે હી મસ્ટ હેવ મની કરતા હી એટલે તે મસ્ટ હેવ એટલે હોવું જ જોઈએ અને મની એટલે કે પૈસા તેની પાસે પૈસા હોવા જ જોઈએ શી મસ્ટ હેવ ધેટ ફાઇલ એટલે કે પહેલી ફાઇલ ફાઇલનો ગુજરાતી નથી કરતા તેની પાસે પહેલી ફાઇલ હોવી જ જોઈએ They must have two keys એટલે કે બે ચાવી કીઝ એટલે કે ચાવી ધે કરતા છે તેઓ ને મસ્ટ હેવ એટલે હોવું જ જોઈએ તેઓ પાસે બે ચાવી હોવી જ જોઈએ હી મસ્ટ હેવ અ ફ્યુ કોઈન્સ અ ફ્યુ એટલે કે થોડાક કોઈન્સ એટલે સિક્કા હી તેની પાસે થોડાક સિક્કા હોવા જ જોઈએ
હવે જોઈએ આપણે, તમારી પાસે મારી પેન હોઈ શકે? હવે હોવું હેવ તો રહેશે જ તે દર વખતે, પણ ઓક્ઝિલરી બદલાઈ જશે. શકવું એટલે કેન, તો કરતા પછી કેન, ત્યારબાદ હેવ. એમાં આવશે હોઈ શકે અથવા હોઈ શકે નહીં, નકાર પણ બને એવા વાક્યો. તમારી પાસે મારી પેન હોઈ શકે, તમે એટલે કે યુ, હોઈ શકે એટલે કેન હેવ, અને મારી પેન એટલે કે માય પેન, યુ કેન હેવ માય પેન. આપણી પાસે પૈસા હોઈ શકે, આપણે એટલે વી, અને હોઈ શકે એટલે કેન હેવ, વી કેન હેવ મની. તેની પાસે રહસ્ય હોઈ શકે, રહસ્ય એટલે કે સિક્રેટ, તે એટલે હી કેન હેવ સિક્રેટ. રામુ કેન હેવ અવર બેગ. હવે ગુજરાતી કરવાનું છે, પહેલાં રામુનું ગુજરાતી થઈ, કરતા છે. રામુ પાસે અવર બેગ, આપણું બેગ એટલે કે આપણો થેલો હોઈ શકે. આઈ કેન હેવ અ ન્યૂ કાર. હવે આઈ એટલે હું, એટલે કે મારી પાસે હોઈ શકે. શું હોઈ શકે? કાર, મોટર. મારી પાસે મોટર હોઈ શકે. યુ કેન હેવ પ્રાઇઝ. પ્રાઇઝ એટલે કે ઇનામ. યુ એટલે કે તમે, એટલે કે તમારી પાસે, એવો અર્થ થશે, તમારી પાસે ઇનામ હોઈ શકે. ધ સ્ટુડન્ટ્સ કેન હેવ લોજિક. લોજિક એટલે કે તર્ક. વિદ્યાર્થીઓને તર્ક હોઈ શકે. તેની પાસે સ્કૂટર હોઈ શકત. હવે શકત કે શક્ય, એના માટે કેડનું ભૂતકાળનું રૂપ કુડ વપરાય છે, પણ ઓક્ઝિલરીનું ભૂતકાળ કરવા, ઓક્ઝિલરી પછી જે હેવ છે એનું ભૂતકાળ કરવાનું નથી. હેવનું હેડ નહીં થાય, એ મૂળ રૂપમાં જ રહેશે. એટલે કે કેનની બદલે કુડ, કુડ હેવ. તેની પાસે સ્કૂટર હોઈ શકત. તે એટલે કે હી, હોઈ શકત એટલે કે કુડ હેવ. હી કુડ હેવ સ્કૂટર. તમારી પાસે મકાન હોઈ શકત. મકાન એટલે હાઉસ. હોઈ શકત એટલે કે કુડ હેવ. યુ કુડ હેવ અ હાઉસ. તેની પાસે પર્સ હોઈ શકત. તે એટલે કે હી, હોઈ શકત એટલે કુડ હેવ પર્સ. હી કુડ હેવ પર્સ. હી કુડ હેવ ધ સ્કૂટર. હવે ગુજરાતી, તેની પાસે આ સ્કૂટર હોઈ શકત. આઈ કુડ હેવ ધેટ ફોન. ધેટ ફોન, પહેલો ફોન. આઈ કુડ હેવ એટલે મારી પાસે હોઈ શકત. શું? પહેલો ફોન. મારી પાસે પહેલો ફોન હોઈ શકત. હી કુડ હેવ ટિકિટ્સ. હી એટલે કે તે. તેની પાસે ટિકિટ્સ હોઈ શકત. ટિકિટ્સ એટલે કે ટિકિટો. તેની પાસે ટિકિટો હોઈ શકત. નેહાને કદાચ તાવ હોય. હવે આવી ઓક્ઝિલરી કદાચ, જેને ઇંગ્લિશમાં કહેવાય મે, જો કદાચ પછી હોય એવું દર્શાવવામાં આવે તો મેનો ઉપયોગ થાય, અને કદાચ પછી હોત એવું દર્શાવવામાં આવે તો મેની બદલે માઇટ, ત્યારબાદ હેવ. નેહાને કદાચ તાવ હોય. નેહા મે હેવ, તાવ એટલે કે ફીવર. નેહા મે હેવ ફીવર. સ્નેહાને કદાચ મુશ્કેલી હોય. સ્નેહા મે હેવ, મુશ્કેલી એટલે કે ટ્રબલ. તેઓને કદાચ વાંધો હોય. વાંધો એટલે કે પ્રોબ્લેમ. તેઓ એટલે કે ધે મે હેવ પ્રોબ્લેમ. આઈ મે હેવ એક્ઝામ ધીસ મંથ. આને ગુજરાતી કરો. આઈ એટલે કે હું, મારે, મારે કદાચ હોય. શું? એક્ઝામ ધીસ મંથ, આ મહિને પરીક્ષા. મારે કદાચ આ મહિને પરીક્ષા હોય. ધ સ્ટુડન્ટ્સ મે હેવ સમ પ્રોબ્લેમ્સ. વિદ્યાર્થીઓને કદાચ, સમ એટલે કેટલીક અથવા કોઈક, પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ. વિદ્યાર્થીઓને કદાચ કોઈક સમસ્યાઓ હોય. ધ પ્રિન્સિપલ મે હેવ એની ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. આચાર્યને કદાચ કોઈ પૂછપરછ હોય. ધીસ હાઉસ મે હેવ ન્યૂ ઓનર. આ ઘરને કદાચ કોઈ નવું માલિક હોય. હવે હોયની બદલે હોત હોય તો આપણે માઇટનો ઉપયોગ કરવો. નેહાને કદાચ તાવ હોત તો નેહા મે હેવની બદલે નેહા માઇટ હેવ ફીવર. સ્નેહાને કદાચ મુશ્કેલી હોત એમ આપેલું હોય તો સ્નેહા માઇટ હેવ મુશ્કેલી એટલે ટ્રબલ. તેઓને કદાચ વાંધો હોય તો ધે માઇટ હેવ, હોયની બદલે હોત, વાંધો એટલે કે પ્રોબ્લેમ. હવે ફરીવાર એકવાર અર્થ યાદ કરી લઈએ. પહેલાં તો બધી જ ઓક્ઝિલરી છે એ આપણે સરખી એનો અર્થ શીખવાનો છે કે કઈ ઓક્ઝિલરીનો ઉપયોગ ક્યારે થાય છે,
ત્યારબાદ એ ઓક્ઝિલરી સાથે જોઈએ, હોવું જોઈએ એવો શબ્દ લગાડવાનો. હોવું જોઈએ તો શુડ હેવ, હોવું જ જોઈએ, મસ્ટ હેવ, હોઈ શકે કેન હેવ, હોઈ શકત તો કુડ હેવ, કદાચ હોય તો મે હેવ, અને કદાચ હોત તો માઇટ હેવ. હવે ફરીવાર આ વાક્યો છે આપણે એનું રિવિઝન કરી લઈએ. આપણે થોડી ઝડપથી રિવિઝન કરી લઈએ કે આપણી પાસે ચાવી હોવી જોઈએ, વી શુડ હેવ કી. તમારી પાસે જવાબ હોવો જોઈએ, યુ શુડ હેવ આન્સર. દરેક પાસે મંજૂરી હોવી જોઈએ, એવરી વન શુડ હેવ પરમિશન. લોકો પાસે આશા હોવી જોઈએ, પીપલ શુડ હેવ હોપ. શાળાને પુસ્તકાલય હોવું જોઈએ, શાળા એટલે કે સ્કૂલ, સ્કૂલ શુડ હેવ લાઇબ્રેરી. યુ શુડ હેવ પેશન્સ, તમારે ધીરજ હોવી જોઈએ, તમારે ધીરજ રાખવી જોઈએ. એમ પણ હવે રાખવું એટલે કે ક્રિયાપદ આવી જાય છે, તેથી હોવું જોઈએ બોલવું વધારે યોગ્ય. તમારે ધીરજ હોવી જોઈએ. હી શુડ હેવ સમથિંગ, તેની પાસે કંઈક હોવું જોઈએ. શી શુડ હેવ કોપી, તેણી પાસે નકલ હોવી જોઈએ. ત્યારબાદ વી શુડ હેવ બુક્સ, આપણી પાસે પુસ્તકો હોવા જોઈએ. ત્યારબાદ મસ્ટ હેવ, હોવું જ જોઈએ એની વાત કરી. રાધા પાસે માહિતી હોવી જ જોઈએ, રાધા મસ્ટ હેવ ઇન્ફોર્મેશન. નેહા પાસે છાપું હોવું જ જોઈએ, નેહા મસ્ટ હેવ ન્યૂઝપેપર. સંસ્થાને નિયમો હોવા જ જોઈએ, ધ ઇન્સ્ટિટ્યુશન મસ્ટ હેવ રૂલ્સ. તમારી પાસે ઓળખપત્ર હોવું જ જોઈએ, યુ મસ્ટ હેવ આઇડેન્ટિટી કાર્ડ. તેણી પાસે ઘડિયાળ હોવી જ જોઈએ, શી મસ્ટ હેવ વોચ. ત્યારબાદ હી મસ્ટ હેવ મની, ગુજરાતી કરવાનું છે. તેની પાસે પૈસા હોવા જ જોઈએ, શી મસ્ટ હેવ ધેટ ફાઇલ. તેણી પાસે પહેલી ફાઇલ હોવી જ જોઈએ. ધે મસ્ટ હેવ ટુ કીઝ, તેઓ પાસે બે ચાવી હોવી જ જોઈએ. હી મસ્ટ હેવ અ ફ્યુ કોઇન્સ, તેની પાસે થોડા સિક્કા હોવા જ જોઈએ. ત્યારબાદ હોઈ શકે કેન હેવ, તમારી પાસે મારી પેન હોઈ શકે, યુ કેન હેવ માય પેન. આપણી પાસે પૈસા હોઈ શકે, વી કેન હેવ મની. તેની પાસે રહસ્ય હોઈ શકે, હી કેન હેવ સિક્રેટ. રામુ કેન હેવ અવર બેગ, રામુ પાસે આપણો થેલો હોઈ શકે. આઈ કેન હેવ અ કાર, મારી પાસે મોટર હોઈ શકે. યુ કેન હેવ પ્રાઇઝ, તમારી પાસે ઇનામ હોઈ શકે. ધ સ્ટુડન્ટ્સ કેન હેવ લોજિક, વિદ્યાર્થીઓને તર્ક હોઈ શકે. તેની પાસે સ્કૂટર હોઈ શકત, હવે કુડ હેવ. હી કુડ હેવ સ્કૂટર, તમારી પાસે મકાન હોઈ શકત, યુ કુડ હેવ હાઉસ. તેની પાસે પર્સ હોઈ શકત, હી કુડ હેવ પર્સ. હી કુડ હેવ ધી સ્કૂટર, તેની પાસે આ સ્કૂટર હોઈ શકત. આઈ કુડ હેવ ધેટ ફોન, મારી પાસે તે ફોન હોઈ શકત. હી કુડ હેવ ટિકિટ્સ, તેની પાસે ટિકિટો હોઈ શકત. નેહાને કદાચ તાવ હોય, નેહા મે હેવ ફીવર. સ્નેહાને કદાચ મુશ્કેલી હોય, સ્નેહા મે હેવ ટ્રબલ. તેઓને કદાચ વાંધો હોય, ધે મે હેવ પ્રોબ્લેમ. આઈ મે હેવ એક્ઝામ ધીસ મંથ, મારે કદાચ આ મહિને પરીક્ષા હોય. ધ સ્ટુડન્ટ્સ મે હેવ સમ પ્રોબ્લેમ્સ, વિદ્યાર્થીઓને કદાચ કોઈ સમસ્યાઓ હોય. ધ પ્રિન્સિપલ મે હેવ એની ઇન્ક્વાયરી, આચાર્યને કદાચ કોઈ પૂછપરછ હોય. ધીસ સ્કૂટર મે હેવ ન્યૂ ઓનર, ધીસ હાઉસ મે હેવ ન્યૂ ઓનર, આ ઘરને નવો માલિક હોય, અથવા આ ઘરને કદાચ નવો માલિક હોય. હવે ઓક્ઝિલરી પ્લસ હેવ એટલે કે હોવું જોઈએ, હોઈ શકત, કે પછી હોવું જ જોઈએ, આ રીતે આપણે ટુ બીમાં જોયું હતું. ત્યારબાદ ઓક્ઝિલરી પ્લસ બી, જે આપણે ઓક્ઝિલરી શીખતી વખતે એક મુદ્દો કર્યો હતો. વાક્યમાં જ્યારે ક્રિયાપદ આપેલું ન હોય ત્યારે ક્રિયાપદની બદલે બી મૂકવામાં આવે છે. હવે ક્રિયાપદ ન હોય ત્યારે બે બાબત હોઈ શકે. ઓક્ઝિલરી પછી જ્યારે ક્રિયાપદ ન હોય તો બે વસ્તુ, એક તો હોવું એટલે કે હેવ, જે આપણે આજના લેક્ચરમાં શીખ્યા, અને બીજું છે થવું, બનવું કે રહેવું એટલે કે બી.
એટલે આમ ઓક્ઝિલરી સાથે ત્રણ બાબત હોય, કાં તો ક્રિયાપદ હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, હોવું એવો અર્થ હોય તો હેવ આવે, અને થવું બનવું રહેવું એવો અર્થ હશે ત્યારે બી આવશે. અને ત્યારે દરેક ઓક્ઝિલરી પછી બીનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ કોઈ વિશેષણ કે કોઈ પણ શબ્દ નામ આવી શકે એનો અભ્યાસ પણ આપણે કરવાનો છે, જે આપણે પછીના કોઈ લેક્ચરમાં કરીશું.